રાજ શહેરમાં ગુમાસ્તા ધારનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે, ત્યારે રવિવારે રજાને દિવસે બજારોમાં દુકાનોની રિયાલિટી ચેક કરતા કેટલાક વેપારીઓ દુકાનોના શટર બંધ કરતા કેમેરામાં કેદ થયા હતા. આ દુકાનોમાં અનેકવાર રેડ પણ કરાઈ છે. થરાદ શહેરમાં નગરપાલિકાએ ગુમાસ્તા ધારો લાગુ કરતા થરાદ શહેરના તમામ વેપારીઓ દર રવિવારે સજ્જડ બંધ રાખે છે, પરંતુ અમુક વેપારીઓ દ્વારા ગુમાસ્તા ધારાનો અમલ કરવામાં આવતો નથી, જે બાબતે તપાસ કરતા ગુમાસ્તા ધારાનો ભંગ કરનાર એક વેપારી કેમેરામાં કેદ થઈ ગયો હતો. 6 મહિના અગાઉ આ વેપારીની દુકાનમાંથી ડુપ્લિકેટ તેલના 10 ડબ્બા ઝડપાયા હતા, જે બાબતે થરાદ પોલીસે કોપીરાઇટનો ગુનો દાખલ કર્યો હતો. થરાદ શહેરમાં નગરપાલિકા કચેરી આવેલી છે અને 235,000 થી વધારે પણ અહીંયા જે વસ્તી ધરાવતું આ શહેર છે. 2015માં ગુમાસ્તા ધારો લાગુ હોવા છતાં જે અત્યારે થરાદમાં એક મૈસરી નામનો શખ્સે અને કરિયાણાની પેઢી જે ગુમાસ્તા ધારાનો ભંગ કરી અને દર રવિવારે ચાલુ રાખતો હોય છે અને જે સમગ્ર આખી બજાર બંધ હોવા છતાં જે આની દુકાન ખુલ્લી હોવાથી અનેક લોકોમાં ચર્ચા ઉઠવા પામે છે. લોકો એવું પણ જણાવી રહ્યું છે કે આની દુકાનેથી જે કરિયાણાનો સામાન લઈ જવામાં આવે છે તે એકદમ નકલી છે અને જે વધારે નફો મેળવવાની લાલચમાં આ જે દુકાનદાર રવિવારે દુકાન પોતાની ખુલ્લી રાખી અને માલ વેચી રહ્યો છે. આ બાબતે ઘણા લોકોએ નગરપાલિકાના પ્રમુખને મૌખિક તેમજ ફોન દ્વારા જાણ કરતા નગરપાલિકા તપાસ કરાવે છે એવું કહી અને કાર્યવાહી કરવાનું ટાળી દેવામાં આવે છે અને જે તે અધિકારીની ફરજમાં આવતું અધિકારી આ દુકાનદાર સાથે શોર્ટકટ રાખી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવા છતાં પણ આ લોકો ભીનું સંકેલવામાં આવી રહ્યો છે. આ બાબતે નગરપાલિકા દ્વારા આ વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાં ગુંચવા પામી છે. બીજા દિવસે દુકાનના નામનું બોર્ડ ઉતારી દીધું અને થરાદ નગરપાલિકાએ 2015માં ગુમાસ્તા ધારો લાગુ કર્યો. ત્યાર પછી આખી બજાર ગુમાસ્તા ધારાનો અમલ કરે છે. માત્ર આ એક જ દુકાનદારે ક્યારેય પણ ગુમાસ્તા ધારાનો અમલ કર્યો નથી અને આ દુકાનમાં તટસ્થ તપાસ કરવામાં આવે તો મોટાભાગની ચીજવસ્તુઓ ડુપ્લિકેટ નીકળે તેવું નકારી શકાય નહીં. રવિવારે ગુમાસ્તા ધારો લાગુ હોવાથી સમગ્ર શહેરમાં કરિયાણાની દુકાનો બંધ હોય છે, પણ આ એક એવી દુકાન છે જેને કાયદા કે કોઈ તપાસ અધિકારીની બીક લાગતી નથી. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી અભણાની ભોળી જનતાને આ દુકાનદાર ધોળા દિવસે ખુલ્લેઆમ છેતરી રહ્યો છે તેવા અનેક લોકો અને આજુબાજુના લોકો જણાવી રહ્યા છે. બાકી તમામ દુકાનો બંધ રાખી તમામ વેપારીઓ કાયદાનો અમલ કરે છે. નગરપાલિકા પ્રમુખને ફોન પર આ બાબતે ધ્યાન દોરતા પ્રમુખે તપાસ કરાવીશ તેવું જણાવ્યું હતું, પરંતુ કોઈ તપાસ ન થતાં નગરપાલિકા આવા વેપારીઓ સામે દંડકીય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. યશપાલ સિવાગેલા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ થરાદ.